वडोदरा टूर्स एंड ट्रावेल्स ना होदीदारों द्वारा कलेक्टर कचेरी खाते आवेदन पत्र आप्यो हतो। कोरोना ना कारणे हाल में नौकरी व्यापार करता तमाम ने आर्थिक मुश्किलों आवी पड़ी छे। सरकार ना कोरोना ने लई आड़ेधड़ प्रतिबंधों हवे लोगों ने कोरोना करता आर्थिक मुश्किलनो भय बधु सतावी रह्यो छे। हाल में पण ट्रावेल्स ना धंधा साथे संकळायेल होदीदारो बस मालिको अन्य राज्यों में प्रवास न जई शकता मुश्किली में मुकाया छे। त्यारे आजे पोताना विविध प्रश्नों ने मांगणीओ ने लई वडोदरा टूर्स एंड ट्रावेल्स ना होदीदारो द्वारा कलेक्टर कचेरी खाते आवेदन पत्र आप्युं हतुं। हाल अमो वडोदरा टूर्स एंड ट्रावेल्स एसोसिएशन ना होद्देदारों तथा बीजा बस मालिको वडोदरा बस मालिको कलेक्टर श्री ने आवेदन पत्र आपवा आव्या छे। कलेक्टर श्री ने अमो अमारी व्यथा समझावा माटे आव्या छे। हाल में जेम कोरोना नो आ बीजो लहर चाली छे तेमां बहुत मोटू नुकसान थई रह्यु छे। अमे लोकोए मांड मांड फेब्रुआरी महीनाथी एक आशानी किरण साथे अमे बसों चालू करी थी। अमारी एडवांस टैक्स भर्या था, अमे लोकोए नवा वीमा लीधा था, अमे लोकोए बसोने तैयार करी, सर्विसिंग कराई, ड्राइवरोने पाछा बोलाव्या, तैयार करी। एवामां ज्यारे पहला अठवाडियाथी ज जेम कोरोना फाट्यो छे, जेम ए कहेवाय छे कोरोना ब्लास्ट थयो छे, એનાથી અમને ઘણું મોટું નુકસાન થયું છે। થોડા ઘણા લગ્નો હતા, હોળી ધૂળેટીમાં જે નાના પ્રવાસો જાય છે તે ના ઉપડ્યા અમારા। અત્યારે હાલમાં બધા મંદિરો ફરીથી બંધ થઈ ગયા છે, મહારાષ્ટ્ર નથી જવાતું, આ બાજુ રાજસ્થાન નથી જવાતું, એમપીમાં પણ રાત્રિ કર્ફ્યુ લાગી ગયો છે। આ બધા રિસ્ટ્રિક્શન, આ બધા પ્રતિબંધોને કારણે અમારા બસના પૈડા થંભી ગયા છે, જેના કારણે અમને બહુ મોટું નુકસાન છે। માંડ માંડ અમે લોકો જેમ તેમ કરીને માર્ચ મહિનામાં એડવાન્સ ટેક્સ ભર્યો, અમે અમારા ઇન્સ્યોરન્સ રિન્યૂ કરાવ્યા, અમે હપ્તા ભરીને ગાડીઓ રોડ પર લાવ્યા, અને ત્યારબાદ આ મહામારીના કારણે બીજા દોરની અંદર અમને બહુ મોટું નુકસાન થયું છે। ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન વડોદરા તરફથી તમામ હોદ્દેદારો અહીંયા આવેલા છે અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે અમે આપ્યો છે કાગળ કે ભાઈ અમે હાલ અત્યારે જે કોરોના ફરી પકડ્યો છે અને એની જે મહામારી ફરી પાછી ચાલુ થઈ છે અને અમારા ધંધા રોજગાર ટોટલી ઠપ થઈ ગયા છે। અમે ઓલરેડી માર્ચ મહિનાનો બી ટેક્સ ભરીને આખો મહિનો ધંધો નથી કર્યો, તો અમે સરકારશ્રીને રજૂઆત એવી કરી છે કે અમને માર્ચ મહિનાનો ટેક્સ આગળ કેરી ફોરવર્ડ કરીને આપે, અને જે આગળ એપ્રિલ મહિનાની અમારે નોંધણી મૂકવાની છેલ્લી તારીખ આવતીકાલે છે, તો અમને એ એડવાન્સ ટેક્સ ભર્યા વગર નોંધણી મૂકવાની મંજૂરી આપે એવી અમે સરકારશ્રીને રજૂઆત કરેલ છે।